नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी गजब गुजरात चैनल में। आज ना वीडियो में आपने जानीशू काली चतुर्दशी पर्व विषय माहिती। मित्रों, दिवाळी हवे थोड़ा ज कलाकों में शुरू थई रही छे। दिवाळीने लईने बजारों में भारे उत्तेजना जोवा मळी रही छे। त्यारे दिवाळीना एक ज दिवस पहला आवतो काली चतुर्दशी पर्व केम भूलाय। आ दिवसे देवी लक्ष्मी, भगवान गणेश अने साथे साथे महाकाळीनी पूजा पण करवामां आवे छे। भक्तो आ दिवसने पूरा उत्साहथी उजवे छे अने आ दरमियान समग्र वातावरण भक्तिमय बनी जाय छे। माता महाकाळी दुष्टोनो नाश करे छे अने भक्तोने आशीर्वाद आपे छे। मित्रों, काली चतुर्दशी जेने भूत चतुर्दशी पण कहेवामां आवे छे ते पश्चिमी राज्योमां अने खास करीने गुजरातमां उजववामां आवतो त्यौहार छे। ते माता महाकाळीने समर्पित दिवस छे अने खूब ज भक्ति साथे उजववामां आवे छे। काली चौदस हिंदू केलेंडर मुजब आसो महिनाना कृष्ण पक्षनी चतुर्दशी तिथि एटले काली चौदसना रोज उजववामां आवे छे। ज्यारे चतुर्दशी मध्यरात्रि महानिशिता समय होय त्यारे काली चौदसनो दिवस निश्चित छे। आ वर्षे काली चौदस बुधवार 3 नवेम्बर 2021 रोज उजववामां आवशे। मित्रों, काली चौदसनी तारीख अने समयनी वात करिए तो काली चौदसनुं मुहूर्त 4 नवेम्बर रात्रे 11:40 થી 12:30 સુધીનું છે। મિત્રો, એ સાથે જાણી લઈએ કાળી ચૌદશનું મહત્વ। કાળી ચૌદશના દિવસે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેમને દુષ્ટ આત્માઓથી રક્ષણ મળે છે અને હિંમત મળે છે। વાતાવરણમાં આસપાસની ખરાબ શક્તિઓને દૂર કરવા માટે આ દિવસને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। કાળી ચૌદશ તાંત્રિકો અને અઘોરીઓ માટે તપસ્યા અને તેમની વિશિષ્ટ વિધિઓ માટે આદર્શ દિવસ માનવામાં આવે છે। સાથે મિત્રો, એક વાત જણાવી દઉં કે બંગાળની કાલી પૂજા અમાસની તિથિ પર કરવામાં આવે છે, જેને કાલી ચૌદશ પૂજા સાથે ભેળસેળ કરવી જોઈએ નહીં। જે ચતુર્દશી તિથિના મધ્યરાત્રિ દરમિયાન જે પૂજા કરવામાં આવે છે તેને મહાનિશિતા સમય અને કાળી ચતુર્દશી કહેવામાં આવે છે। મિત્રો, કાળી ચૌદશની ધાર્મિક વિધિઓ વિશે વાત કરીએ તો કાળી ચૌદશની ધાર્મિક વિધિઓ મહાનિશિતા સમયે શમશાન ગૃહમાં કરવામાં આવે છે અને અંધકારની દેવી અને વીર વેતાળની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કાળી ચૌદશની રાત્રે ખરાબ આત્માઓ અત્યંત શક્તિશાળી હોય છે, તેથી આવી દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે અને એમનો સામનો કરવાની શક્તિ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે। તો મિત્રો, આ જ કારણ છે કે આ દિવસને કાળી ચૌદશ કહેવામાં આવે છે। મિત્રો, અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ ઉપર આધારિત છે। આથી મિત્રો, આ માહિતી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવેલ છે અને આ તમામ માહિતી ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા મેળવવામાં આવેલ છે। તો મિત્રો, જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી। મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે અમારી ગજબ ગુજરાત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સાથે બેલનું આઇકોન પણ દબાવો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।